નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, ગુજરાતના લોકોત્સવ અને લોકમેળાઓ આ સરકારી પુસ્તકની સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ, જેમાં તરણેતરનો મેળો અને ભવનાથનો મેળો પાર્ટ વનની અંદર જોઈ ગયા. આજે આપણે માધવપુર ઘેડનો મેળો જોવાના છીએ. રાઈટ, તો મેળા વિશે માહિતી આપણે ડિટેલમાં લઈ રહ્યા છીએ. સૌરાષ્ટ્રના પોરબંદર પંથકમાં આવેલું માધવપુર ઘેડ, આ વિસ્તારમાં ચૈત્ર સુદ 9 થી સુદ 13 સુધી માધવરાય એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીનો વિવાહ પ્રસંગ, એનું આયોજન થાય છે. રાઈટ, તાજેતરની જે સરકાર છે, કેન્દ્ર સરકાર, એના દ્વારા આ જે મેળો છે એ મેળાને પણ રાષ્ટ્રીય મેળાનું બહુમાન આપવામાં આવેલું છે. શ્રી કૃષ્ણ આપણા ગુજરાતથી બિલોંગ કરે, રૂકમિણી એ પૂર્વોત્તર રાજ્યોથી બિલોંગ કરે, એટલે પશ્ચિમ અને પૂર્વના મિલન તરીકે પણ આ મેળાને એટલું મહત્ત્વ આપવામાં આવેલું છે. અને જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે, એમના દ્વારા પણ આ મેળાની મુલાકાત લેવામાં આવેલી હતી. મેળાના આયોજનના પ્રથમ દિવસે ગણપતિની સ્થાપના કરી લગ્ન પત્રિકા મોકલાઈ છે. એકચ્યુઅલી જે મેળો છે એ તમે એવું કહી શકો કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીનો જે વિવાહ પ્રસંગ છે એનું જ આયોજન છે. રાઈટ, તો લગ્ન પ્રસંગમાં સર્વપ્રથમ ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે, તેમ અહીં પણ ગણેશજીની સ્થાપના થાય છે. એ પછી કંકોત્રીઓ મોકલવામાં આવે છે અને એ પછી ભગવાન કૃષ્ણની જાન જોડવામાં આવે છે. હવે આ મેળામાં ખાસ કઈ પ્રજાતિના લોકો આવે છે? તો કે મેર જાતિના લોકો ખાસ જોડાય છે અને પોતે પોતાના સજાવેલા ઊંટ લઈને આવે છે. નવપરિણીત યુગલો એટલે કે તાજે તાજા જેના લગ્ન થયા હોય એવા યુગલો ખાસ જોડાય છે, કારણ કે કૃષ્ણ રૂકમણીના વિવાહનો પ્રસંગ છે, એટલે જેમના લગ્નને એક કે બે વર્ષ થયા હોય એવા યુગલો પણ આમાં હોંશે હોંશે ભાગ લેતા હોય છે. આ સિવાય જે કુંવારા યુવાનો હોય છે, બરાબર, તો એ એકબીજાને પરણવા માટે, હવે મિત્રો અહીં યુવાનોનો અર્થ માત્ર ને માત્ર પુલ્લિંગ નથી કરવાનો, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંનેની વાત છે. રાઈટ, ભાષાકીય દ્રષ્ટિએ આપણે માત્ર યુવાનો એટલે પુલ્લિંગ મેલ સમજતા હોઈએ છીએ, પણ અહીં યુવાનોનો અર્થ મેલ અને ફિમેલ બંને કરેલો છે, કે એ એકબીજાને પરણવા માટેની પ્રાર્થના કરતા જોવા મળે છે. અને બીજું કે અહીં જે ભજન કીર્તન ગવાય છે એમાં હવેલી સંગીત, રાઈટ, વૈષ્ણવ સંપ્રદાયની જે હવેલીઓ હોય છે એ હવેલીમાં પખાવજ અને મૃદંગના ઉપર અલગ અલગ રાગની અંદર કીર્તન ગવાતા હોય છે. તો આ કીર્તનવાળું જે મ્યુઝિક છે, સંગીત છે, એને હવેલી સંગીત તરીકે ઓળખાય છે. તો એ હવેલી સંગીતની છાપ અહીં સ્પષ્ટ જોવા મળે છે. માધવરાયની જાનમાં લોકો સજી ધજીને જોડાય છે અને આ મેળો 5 દિવસ સુધી ચાલે છે. એટલે લગ્નની જે વિધિ છે એ કુલ કેટલી હોય છે? 5 દિવસની, જેની અંદર ભગવાનનું ફૂલેકું, બરાબર, એટલે આપણે નોર્મલી મંડપ રોપણ હોય છે એ દિવસે સાંજે વરરાજાને ઘોડા ઉપર બેસાડી અને ગામમાં આંટો મરવામાં આવે અને ગામનું જે મુખ્ય મંદિર હોય ત્યાં ભગવાનને પગે લગાડવાની ક્રિયાવિધિ થતી હોય છે, તો એને ફૂલેકું કહેવાય છે. તો આ ફૂલેકું કળછા સમુદાયના લોકો દ્વારા ઘોડે સવારો સાથેનું સામૈયું, ભગવાનનો દોડતો રથ અને ચોરીના 4 ફેરા, એના જેવા પ્રસંગોનું અહીં આયોજન કરવામાં આવે છે. હવે પ્રશ્ન પૂછાય કે કળછા સમુદાયના લોકો કયા મેળા સાથે જોડાયેલા છે? તો માધવપુર ઘેડના મેળા સાથે જોડાયેલા છે. અહીં તમે જોઈ શકો છો આ પ્રકારે શણગાર સજેલો હોય છે, એ પ્રકારનો રથ, રાઈટ, ઘોડા સાથે શણગારી અને એને તૈયાર કરવામાં આવેલો હોય છે. ધ્યાનથી જોશો તો ખબર પડશે કે જે ઘોડાઓ છે એ આર્ટિફિશિયલ ઘોડાઓ છે, બરાબર, એટલે સંપૂર્ણ જે રથ છે એ ઓરિજિનલ રથ જેવો, મીન્સ સાચા ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવે એવું નથી, પણ આર્ટિફિશિયલ ઘોડાઓથી એ જોડેલો હોય છે. હવે એની અંદર એક દુહો છે, માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, એટલે કે યાદવ કુળની જાન. શ્રી કૃષ્ણનું જે કુળ છે એ યાદવ યદુવંશી છે, રાઈટ. પરણે રાણી રૂકમણી જ્યાં વર દુલ્હા ભગવાન, એટલે કે વર કોણ છે? તો કે ભગવાન પોતે વરરાજાના રૂપે અહીં પરણવા આવે છે. ત્યારબાદ મિત્રો, સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો, રાઈટ. તો સોમનાથ પ્રશસ્તિની અંદર એમનું મહાત્મ્ય દર્શાવેલું છે. આયોજન ક્યારે થાય છે એ પહેલાં આપણે જોઈએ તો કારતક માસની 13, 14 અને પૂનમ, દિવાળી પછી જે કારતક મહિનો આવે છે તે કારતક માસની 13, 14 અને પૂનમે
પરંપરાગત રીતે આ ભાતીગળ લોકમેળાનું આયોજન થાય છે અને આ જે વિસ્તાર છે એ સોરઠ તરીકે ઓળખાય છે. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો અહીં આપણો સોમનાથ જિલ્લો જૂનાગઢને આવેલું છે, તો આ વિસ્તાર જે છે એ સોરઠ, બરાબર, એના માટે સૌરાષ્ટ્ર, સુરઠ આવા શબ્દો પ્રાચીન સમયમાં પ્રચલિત હતા. તો આ પ્રદેશનો એ મહામૂલું લોકપર્વ છે. સોમનાથ મહાદેવનું મંદિર અહીં આવેલું છે, રાઈટ. ઈસવીસન 122માં ભાવ બૃહસ્પતિ એમના દ્વારા રચાયેલું સોમનાથ પ્રશસ્તિ, એની અંદર એવું લખાણ છે કે સોમનાથનું પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્ર, રાઈટ, એમના દ્વારા બનાવવામાં આવ્યું. બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યું એટલે કે ચાંદીનું બનાવ્યું. ત્યારબાદ શ્રી કૃષ્ણએ લાકડાનું બનાવ્યું અને ભીમદેવે પથ્થરનું બનાવડાવ્યું. સોલંકી વંશના રાજા ભીમદેવ એમના દ્વારા પથ્થરનું બનાવાયું. હવે આ પ્રાસાદ એટલે મિત્રો મહેલ, પણ મંદિર તમે જુઓ તો અત્યારે જે મંદિર છે એ આધુનિક સમયનું નિર્માણ છે, રાઈટ. દેશ આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા એમનો પાયો નાખવામાં આવ્યો અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તત્કાલીન રાષ્ટ્રપતિ એમના દ્વારા એને લોકાર્પણ કરવામાં આવ્યું. તો એ જે મંદિર છે એ મંદિર નાગર શૈલીમાં બંધાયેલું છે. ત્યારબાદ સોમનાથ મંદિરમાં ગર્ભગૃહ, સભા મંડપ અને નૃત્ય મંડપ આવેલા છે. એટલે તમે મંદિરને ધ્યાનથી જુઓ, સોમનાથ મહાદેવના મંદિરને, બરાબર, તો અહીં જુઓ તમે ધ્યાનથી તો ગર્ભગૃહ, બરાબર, સભા મંડપ અને નૃત્ય મંડપ. સભા મંડપ જે હોય છે થોડો લાંબો અને સાંકડો હોય છે, નૃત્ય મંડપનો ભાગ થોડો પહોળો હોય છે, રાઈટ, અને ઘણા બધા શિખરો એમાં આવેલા હોય છે. એક મુખ્ય શિખર એને આપણે કહીએ છીએ ગર્ભગૃહ, જેની અંદર મૂર્તિની સ્થાપના થતી હોય છે. અને સમગ્ર મંદિર જે છે એ મંદિર ઊંચી ઓટલા ઉપર બાંધવામાં આવતું હોય છે. અહીં તમે જુઓ તો નાગર શૈલીના મંદિરોમાં ફરજિયાત તમારે પગથિયા ચડીને ઉપર જવું પડતું હોય છે, તો ઊંચા ઓટલા ઉપર એને બાંધવામાં આવે છે. આ નાગર શૈલીની ખાસિયત છે. તો નાગર શૈલીનું આ મંદિર છે, રાઈટ. હવે નૃત્યના રચયિતા આદ્ય પુરુષ તરીકે ભગવાન શિવને ગણવામાં આવે છે અને એનું બીજું નામ નટરાજ પણ છે. મિત્રો, તમારા માટે પ્રશ્ન છે કે નટરાજની મૂર્તિ જે પ્રાપ્ત થયેલી એ મૂર્તિ હાલ કઈ જગ્યાએ છે, રાઈટ. તમારે સ્થળનું નામ મને કમેન્ટ કરીને જણાવવાનું છે, કારણ કે પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પ્રશ્ન છે એટલે સરકાર દ્વારા ક્લાસ 3 લેવલની પરીક્ષાઓમાં એનો સમાવેશ કરી લેવામાં આવતો હોય છે. તો ભગવાન નટરાજની જે મૂર્તિ મળી છે એ મૂર્તિ, ઓરિજિનલ મૂર્તિ કઈ જગ્યાએ છે, બરાબર, એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. અને બીજી એક ફેક્ચ્યુઅલ માહિતી તમને જણાવી દઉં કે ફ્રાન્સની અંદર સર્ન જે લેબોરેટરી છે એના પ્રાંગણમાં પણ આ નટરાજની મૂર્તિની મોટી પ્રતિમાની મૂકવામાં આવેલી છે, પ્રતિકૃતિને મૂકવામાં આવેલી છે, રાઈટ. મંદિરની ખાસિયત શું છે? તો કે કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ આકાશનો ચંદ્ર અને શિવલિંગ બંને એક જ સીધી લીટીમાં આવી જાય છે. એટલે નીચે શિવલિંગ હોય છે અને બરાબર મધ્યરાત્રિએ ચંદ્ર એક્ઝેક્ટ ઉપર હોય છે. એટલે આ રીતે એક સીધી લીટીમાં હોય છે. એટલે એવો આભાસ થાય કે ચંદ્રને પોતાના મસ્તક ઉપર એણે ધારણ કર્યા હોય, રાઈટ. એ પછી લીલી પરિક્રમા ગિરનારની જે છે એ પૂરી થાય એ પછી જ સોમનાથના મેળાનું આયોજન થતું હોય છે. અને અહીં શ્રી કૃષ્ણ ગોલોકધામ એટલે કે જે દેહોત્સર્ગ આપણે કહીએ છીએ, ત્રિવેણી સંગમ, પ્રભાસ તીર્થ, આ બધા ભૌગોલિક તીર્થના દર્શન પણ થાય છે. 5 દિવસનો કાર્યક્રમ હોય છે, રાઈટ. અને સરકાર દ્વારા પણ ત્યાં ઘણી બધી સુવિધાઓનું આયોજન કરવામાં આવેલું છે. આધ્યાત્મિક સાંસ્કૃતિક પ્રદર્શન, જેની અંદર પ્રાચીન અવશેષો જે છે, બરાબર, એ મંદિરના પ્રાચીન અવશેષો, મૂર્તિઓ, ભગ્ન અવસ્થામાં જે કંઈ સ્તંભ વગેરે છે મળી આવેલા ખોદકામ કરતા, તો એ બધાને ત્યાં સાચવીને મૂકવામાં આવેલા છે. એની સાથે સાથે પ્રભાસ તીર્થના ભૂમિગત નકશા, તીર્થ દર્શન, વિભૂતિ દર્શન ગેલેરી, સાંસ્કૃતિક કાર્યક્રમ અને 52 શક્તિપીઠો તથા 12 જ્યોતિર્લિંગને રંગ અને લાઇટથી કલરફુલ જે કાર્યક્રમ છે, રંગારંગ કાર્યક્રમ, એના દ્વારા લોકોને પ્રદર્શિત કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકો માટે રમતગમત માટે નાના મોટા ઝૂલા, બરાબર, જે ધાર્મિક સર્કિટ વગેરેનું આયોજન કરેલું છે સરકારે, તો એ અંતર્ગત અહીં આ બધી આવી સુવિધાઓ વિકસાવવામાં આવે છે, જેથી કરીને પર્યટનનો એક વિકલ્પ જે છે એ ઊભો કરી શકાય અને એમાંથી
આવક મેળવી શકાય. ત્યારબાદ 20 એકરનો ત્રિવેણી ઘાટનો કાંઠો ત્યાં વિશાળ મેદાનમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. રાઈટ, મંદિરનો ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. ઘણા મિત્રોએ રૂબરૂ મુલાકાત પણ એની લીધી હશે. ઓકે, સોમનાથ ટ્રસ્ટ એમના દ્વારા આ મંદિરનું સંચાલન કરવામાં આવે છે. તો મિત્રો, હાલ આ ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે, મુખ્ય ટ્રસ્ટી એ કોણ છે, કમેન્ટ કરીને તમારે મને જણાવવાનું છે. હું એટલું તમને જણાવીશ કે આમની પહેલાં, હાલ જે ટ્રસ્ટી છે એની પહેલાં જે કરતા ધરતા હતા એ આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલ એ હતા, અને એમનું નિધન થયા બાદ એમની જગ્યા જે વ્યક્તિએ લીધી છે એનું નામ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. હવે અહીં અમદાવાદ મધ્યસ્થ જેલના કેદીઓ જે છે એમના દ્વારા જે હાથવણાટની ચીજવસ્તુઓ અને કલાકૃતિઓ ઉત્પાદિત કરવામાં આવી છે એનું અહીં વેચાણ કરવામાં આવે છે. સોમનાથના મેળા દરમિયાન આ કેદીઓ દ્વારા તૈયાર થયેલા જે કલાકૃતિ વગેરે છે એનું પ્રદર્શન ગોઠવી અને એનું વેચાણ કરવામાં આવે છે. ત્યારબાદ અહીં મિત્રો એક ધ્રુવ સ્તંભ આવેલો છે, રાઈટ, જે દક્ષિણ ધ્રુવની દિશામાં એ તીર એનું જે છે એને સ્થિર કરવામાં આવેલું છે. એ પછી નકળંગનો મેળો જે ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે ભાદરવી અમાસના દિવસે ભરાતો મેળો છે. નકળંગ મહાદેવનું મંદિર, રાઈટ, એ તરીકે ઓળખાય છે. મંદિરની ખાસિયત છે કે આ મંદિર પોતે ક્યાં આવેલું છે, સમુદ્રની અંદર આવેલું છે, એટલે જ્યારે ભરતી આવે ત્યારે મંદિર એમાં ડૂબી જતું હોય છે, ઓટ આવે ત્યારે મંદિર દ્રશ્યમાન થાય છે. તો કોળિયાક ખાતે નકળંગ મહાદેવ મંદિર આવેલું છે, ત્યાં મેળાનું આયોજન થાય છે. ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે. મુખ્ય પ્રજા કોળી પ્રજા છે. મેળામાં સૌથી વધારે જોવા મળતી પ્રજા કઈ છે, તો કે કોળી પ્રજા. જો કે હવે નાત જાતિના ભેદભાવ ઓછા થઈ ગયા છે, એના કારણે ઊંચી જાતિના લોકો પણ ખુલ્લીને આમાં ભાગ લેતા હોય છે. ભાદરવા મહિનાની અમાસે આ મેળાનું આયોજન થાય છે, જેમાં મહાભારતનો પ્રસંગ છે કે કૌરવો અને પાંડવોનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે પાંડવોને માતા કુંતાજી પાસે ગયા તો કુંતા માતાએ સમગ્ર માહિતી જાણી અને એમણે કીધું કે હવે હિમાળો ગાળો, એટલે કે હવે જે યુદ્ધ વગેરેમાંથી તમે નિવૃત્ત થયા છો, તો હવે મીન્સ જે આપણો જીવન છે એ જીવનને પૂર્ણ કરો, બરાબર. હિમાળો ગાળવો એટલે હિમાલયમાં સમાધિષ્ઠ થાવ. તો પાંડવો એ માતાની આજ્ઞા પ્રમાણે હિમાલય પહોંચે છે, પરંતુ પર્વતાધિરાજ હિમાલય, બરાબર, એમણે કુળ બંધુઓનો નાશ કરનાર એને પાપી ગણ્યા. મીન્સ જે પાંડવોએ કૌરવોની હત્યા કરી તો એમને પાપ લાગ્યું, મીન્સ એમને પાપી ગણવામાં આવ્યા. હવે આવા પાપીઓને હિમાલયે પોતાની અંદર સમાવવાની ના પાડી, એટલે એમણે એમની પાસે એનો ઉપાય માંગ્યો કે હવે કરવું શું, બરાબર. કૃષ્ણ ભગવાનના આદેશથી એમણે પોતાના અધિકાર માટેની લડાઈ લડી અને એમાં ભાઈઓનો પણ સંહાર કર્યો, પણ જે પરિસ્થિતિ ઊભી થઈ તેમાં શું કરવું એના માટેનો રસ્તો એમણે માંગ્યો. તો એમાં હિમાલયને પોતે એમને જણાવ્યું કે નિષ્કલંક થવા માટે કાળી ધજા લઈ અને તમે નીકળો, બરાબર, અને ધજા જ્યાં સફેદ થાય ત્યાં તમારે પાપનો નાશ થઈ ગયો છે એવું સમજવાનું, રાઈટ. તો પાંડવો ભ્રમણ કરતાં કરતાં ભાવનગર પાસે આથક ગામ પાસે પહોંચે છે અને ધજા અડધી સફેદ થઈ જાય છે, એટલે પાંડવો સમજી જાય છે કે આપણે યોગ્ય સ્થળે આવી પહોંચ્યા છીએ. ત્યાંથી એ થોડા આગળ જાય છે અને કોળિયાક પાસે પહોંચે છે. હવે અમાસ હોવાથી દરિયો દૂર જતો રહ્યો, એટલે કોળિયાક પાસે જતાં જતાં ધજા આખી સફેદ થઈ ગઈ. તો પાંડવોએ દરિયામાં 2.5 થી 3 કિલોમીટર ચાલી અને નિષ્કલંક મહાદેવને સ્થાપિત કર્યા. હવે જે જગ્યાએ ધજા સફેદ થઈ ત્યાં એને સ્થાપિત કર્યા, રાઈટ. તો ધજાને સફેદ કરવા માટે એને દરિયામાં ચાલવું પડ્યું અને ભરતી ઓટ હોવાને કારણે પાણી દૂર હતું. તો પાંડવોને સમય ખ્યાલ નહોતો, એટલે અહીં તમે ઉપર ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે કેટલો બધો માનવ મહેરામણ દરિયા કાંઠે છે અને મંદિર સુદૂર દેખાઈ રહ્યું છે, રાઈટ. તો આજે આખો વિસ્તાર છે એ ભરતી સમયે પાણીમાં ગરક થઈ જતો હોય છે, તો જ્યારે ઓટ આવે ત્યારે મંદિર સુધી જઈ શકાય છે. તો ત્યાં એ મંદિરને સ્થાપિત કરે છે અને 5000 વર્ષ પહેલાં આ શિવલિંગની સ્થાપના થઈ એવું માનવામાં આવે છે અને આજે પણ આ શિવલિંગ હયાત છે. અને ભાવનગરના મહારાજના હાથે પૂજન થયેલી સફેદ ધજા જ ચડાવવામાં આવે છે જ્યારે મેળાનું આયોજન થાય
ત્યારે ભાવનગરના જે મહારાજા છે એમના હાથે આ સફેદ ધજા ચડાવવામાં આવે. વહેલી સવારે ધજા ચડાવવાની હોય છે એટલે હોડીમાં બેસીને જવું પડે છે. 9 વાગ્યા પછી દરિયામાં ઓટ આવે એટલે 2-3 કલાક માટે મંદિર સુધી જવાનો રસ્તો થાય છે. આમ દિવસમાં 2 વખત દર્શન થઈ શકે, કારણ કે 24 કલાકમાં 2 વખત શું હોય છે મિત્રો, ભરતી ઓટ આવતી હોય છે, તો 2 વખત ત્યાં સુધી એક્સેસ મળી શકે છે. કોળિયાકમાં ઋષિ પાચમે નાવાનું મહાત્મય પણ ખૂબ જ છે. મિત્રો, બીજો એક પ્રશ્ન છે તમારા માટે કે ઋષિ પાચમ સાથે કયો મેળો સંકળાયેલો છે. જો આપણી સિરીઝનો પહેલો ભાગ તમે જોયો હોય તો ખ્યાલ હશે જ કે ઋષિ પાચમ સાથે કયો મેળો સંકળાયેલો છે, તો કમેન્ટ કરીને મને જણાવજો. ભાદરવા મહિનામાં આયોજન થાય છે એટલે પિતૃઓનો મહિનો છે, તો સાધુ સંતો અને ભૂવાઓ પણ અહીં આવતા હોય છે. મંત્ર તંત્ર અને ડાકલાના અવાજો સાંભળવા મળે છે. રાઈટ, ગુજરાતભરમાંથી નકળંગ મહાદેવના મંદિરે દર્શન માટે લોકો આવતા હોય છે. તો મિત્રો, અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે કચ્છના જે મેળાઓ છે એમના વિશે વાત કરીશું. તો જે મિત્રોએ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ મિત્રોને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો. અને ટૂંક સમયમાં આપણે જીપીએસસી 1-2 માટે જે ક્વેશ્ચન આન્સરની સિરીઝ છે એ પણ લાવી રહ્યા છીએ, જેથી તમને ખ્યાલ આવે કે મેન્સની અંદર ક્વેશ્ચન આન્સર કેવી રીતે લખવા જોઈએ, કારણ કે જીપીએસસી પોતાના લેવલને યુપીએસસી સમકક્ષ કરી રહી છે. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયા પ્રકારે એમાં લખાણ અને પરફોર્મન્સ આપવાનું છે. મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં કચ્છના મેળાઓ સાથે.